નમસ્કાર મિત્રો, હું છું હેમંત ગોલાણી. વીટીવીના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આપ સૌનું સ્વાગત કરું છું. આપણા મજબૂત મતથી ચૂંટાયેલી સરકારે એક નિર્ણય કર્યો છે અને 370ની કલમ જે છે એને હટાવી દીધી છે અને એ સાથે જમ્મુ કાશ્મીરનો સ્પેશિયલ રાજ્યનો જે દરજ્જો છે એ પણ ખતમ થઈ ચૂક્યો છે અને હવે કેન્દ્ર શાસિત પ્રદેશ ગણાશે. પરંતુ એક મુદ્દો એ છે કે જ્યારે કોઈ પણ રાજ્ય સ્પેશિયલ સ્ટેટસ ભોગવે અથવા તો જ્યારે એક દેશના ભાગરૂપે એક રાજ્ય અલગ થાય ત્યારે એની ઘટનાક્રમ શું થતો હોય છે અથવા એ દેશની રાજ્યની સ્થિતિ શું થતી હોય છે. એક મોટું ઉદાહરણ છે 1961થી 1989 સુધીનું બર્લિનની દિવાલનું, જેણે બર્લિનના બે ભાગ કરેલા, પૂર્વ બર્લિન અને પશ્ચિમ બર્લિન. બીજા વિશ્વયુદ્ધ પછી પૂર્વ બર્લિનના લોકો જે પશ્ચિમ બર્લિનમાં જતા હતા, જે બર્લિન ખૂબ ધનાઢ્ય હતું અથવા તો ત્યાં પ્રોસ્પેરિટી ખૂબ હતી, સમૃદ્ધિ ખૂબ હતી, તો પશ્ચિમ બર્લિનના લોકો એને રોકવા માટે એક દિવાલ બનાવી અને એક સેપરેશન થયું. ઘણા બધા વર્ષો સુધી ત્યાં સંઘર્ષો ચાલ્યા કે દિવાલ તૂટે. છેવટે 1989માં લોકોએ જાતે એ દિવાલને ધરાશાયી કરી અને બર્લિનના લોકો એક થયા. આપણે સૌ જાણીએ છીએ કે 1990 પછી જર્મનીમાં જે રાષ્ટ્રવાદનો જન્મ થયો એણે એ રાજ્યને એ દેશને કેટલું આપ્યું અને એમાં કેટલો બદલાવ થયો. એન્જિનિયરિંગ વર્લ્ડ તરીકે આપણે અત્યારે જર્મનીને ઓળખીએ છીએ અને જે ક્ષેત્રોમાં પ્રગતિ થઈ છે એમાં જર્મનીનો જે એન્જિનિયરિંગ છે એની કોઈ ના કોઈ વસ્તુ આપણે ક્યારેક વાપરતા હશું. તો આ મુદ્દો એ છે કે જ્યારે સેપરેશન હોય ત્યારે એની ઇમ્પેક્ટ જે છે એ લોકો ઉપર, એના રાજ્ય પર શું થાય. એ સાથે જ તમામ લોકોએ કહી રહ્યા છે કે 370નો ફાયદો શું છે. તો એ હટશે તો આપણે બધાને ખબર છે કે આપણે ત્યાં મિલકત ખરીદી શકીશું. જમ્મુ કાશ્મીરના જે લોકો છે એને મળતું જે સ્પેશિયલ સ્ટેટસ છે એ હટી જશે. આપણો ઝંડો એક જ રહેશે ત્યાં, તિરંગો, જેમ કે કાશ્મીરનો ઝંડો અલગ હતો. આવા ઘણા બધા ફાયદા છે. પણ સરકારનો આ જે નિર્ણય છે અથવા તો ભાજપે પોતાના મેનિફેસ્ટોમાં એવું કેમ કહેલું કે 370ને અમે નાબૂદ કરીશું અને જમ્મુ કાશ્મીરનો જે સ્પેશિયલ સ્ટેટસ છે એને ખતમ કરીશું. તો મુદ્દો એ છે કે જ્યારે કોઈ પણ રાજ્ય પોતાને અલગ માને ત્યારે એ અલગતાના જે ફાયદા છે એ લેનારા મુઠ્ઠીભર તત્વો છે એ હંમેશા લોકો પર રાજ કરે અને જનમાનસને હંમેશા ઉકસાવતા રહે છે. કાશ્મીરમાં જે છેલ્લા કેટલાક વર્ષોમાં થયું ત્યાં એ જ થયું કે લોકો પોતે ઈચ્છે છે કે એમને એમને ત્યાં શાંતિ સ્થપાય, એમને ત્યાં સમૃદ્ધિ આવે. એમના જે યુવાનો છે, જ્યારે તમે એને રોજગારી નથી આપતા, જ્યારે એની પાસે પોતાની પાસે કામ નથી, તો એ 300 અને 500 રૂપિયા કોઈના પકડીને આપણી સેના અને આપણા જવાનો ઉપર પથ્થરબાજી કરશે, આપણા લોકો પર પથ્થરબાજી કરશે. અને એ જ નેતાઓ જે એને ભડકાવે છે, એમના નેતાઓના છોકરાઓ, એમના દીકરા દીકરીઓ વિદેશમાં ભણે, જ્યારે કે એમની પોતાની આવકો એવી બેનામી છે કે ત્યાં ફાર્મ હાઉસીસ છે, ત્યાં એટલી બધી એવી મિલકતો છે, હોટેલ છે, જેમાંથી એટલા બધા પૈસા બનાવે છે અને પાકિસ્તાન પાસેથી એ લોકો ફંડ લે છે. તો લોકો પોતે એવું ઈચ્છતા હોય છે કે એના રાજ્યમાં સમૃદ્ધિ આવે, સુખાકારી થાય. જ્યારે તમારી પાસે રોજગારી નથી, તમે ક્યારેક કલ્પના કરી જોજો કે કોઈ દિવસ કામ વગર 8 કલાક બેસવું અને એ પણ સતત, ક્યાં સુધી 8 કલાક તમે નવરા બેસો અથવા તો દિવસમાં તમારા કામ કરવાના જે કલાકો છે એ અંતહીન હોય, કે તમે નક્કી જ ના કરી શકો કે તમારી પાસે ક્યારે કામ આવશે અથવા તો શું કામ આવશે. તમે કામ કરો તો પણ શું કરો. આ પ્રકારની સ્થિતિ વર્ષોથી કાશ્મીરમાં ઘાટીમાં પ્રવર્તે છે અને 20 લાખ લોકોની વચ્ચે આ જે દર્દ છે એ કદાચ હું અને તમે બહુ જલ્દી નહીં સમજી શકીએ. પરંતુ એ ઉકસાવનારા લોકોને સીધા કરવા માટે આ જે પગલું છે એ ખૂબ જરૂરી હતું. હવે તમે જોશો કે માનો કે આજે કોઈ બિઝનેસ શરૂ કરવા માગે તો ત્યાં જમીન ખરીદે અને કોઈ ઉદ્યોગો સ્થાપે, તો સીધી વાત છે કે એક નાની ફેક્ટરી પણ 500,000 લોકોને રોજગારી આપતી હોય છે. એવા સમયે તમારી પાસે એકવાર સિક્યોરિટી આવે છે લાઈફની, તો કદાચ સંઘર્ષો ખૂબ ઓછા થાય છે. તો આપણે એ આશા કરીએ કે આ જે પગલું છે આપણા દેશ માટે વધારે ગૌરવશાળી સાબિત થાય અને આગળના સમયમાં આપણે જે ઈચ્છીએ છીએ ભારતની, આપણે જે કલ્પના કરી છે, આપણે હંમેશા કહીએ છીએ જવાનો આપણા કેટલા બધા શહીદ થાય છે, કેટલા બધા હુમલાઓમાં એવા લોકો આપણે ગુમાવીએ છીએ જેને આપણે એ આપણા દેશનો આધાર છે, આપણે આપણી રક્ષા કરે છે. એ કેટલાય મા બાપ, કેટલા બધા ભાઈ બહેનના એ વીરલા હોય છે, આપણે એને રાતોરાત ગુમાવીએ છીએ. તો આપણે આશા કરીએ કે આ સુખાકારી છે એ જલ્દીથી આવે. આપણે ત્યાં જે ખર્ચ કરીએ છીએ એ આપણે સદંતર બંધ કરવો પડે અને એક જે વાતાવરણ બન્યું છે કે આપણે બધા એક છીએ એને વધારે આપણે લોકો
મજબૂત કરી. મિત્રો, આપ આપના પ્રતિભાવો પણ આપી શકો છો, આ વિડીયો શેર પણ કરી શકો છો. મને આપશો રજા, આપ જોતા રહેશો VTV News.com.